ગુડ મોર્નિંગ, હું છું પટેલ વૈશાલી. આશા છે કે તમે બધા ઘરે મજામાં હશો. મજામાં છો ને? હવે તમને ધોરણ 3માં એક નવો વિષય શીખવા મળશે, જેનું નામ છે પર્યાવરણ. અને હું તમને પર્યાવરણ વિષય શીખવીશ. ફ્રેન્ડ્સ, પર્યાવરણ ભણવામાં તમને ખૂબ જ મજા આવશે. ચાલો, આજે હું તમને પહેલો પાઠ શીખવવા જઈ રહી છું. આપણા પહેલા પાઠનું નામ છે પૂનમે શું જોયું. તે પહેલા એ પાઠને રિલેટેડ એક નાની સ્ટોરી હું તમને સંભળાવું છું, ધ્યાનથી સાંભળજો. બાળ મિત્રો, પૂનમ નામની એક નાની છોકરી હતી. તેને સ્કૂલે જવાનું ખૂબ જ ગમે, પરંતુ તે 2 દિવસથી સ્કૂલે ન જઈ શકતી હતી. કોઈ મને કહેશો કે પૂનમ કેમ સ્કૂલે નહીં જતી હશે? બોલો, કહેશો? વેરી ગુડ. કારણ કે પૂનમ ખૂબ જ બીમાર હતી. બીમાર હોવાને કારણે તે સ્કૂલે જઈ શકતી હતી નહીં, પરંતુ તે ઘરે રહીને ખૂબ જ કંટાળી ગઈ હતી. એટલે પૂનમ તેની મમ્મીને કહે છે, મમ્મી, મને સ્કૂલે જવા દો, કારણ કે હું ઘરે રહીને ખૂબ જ કંટાળી ગઈ છું. પરંતુ પૂનમની મમ્મી કહે છે, ના દીકરા, હમણાં તારે સ્કૂલે જવાનું નથી, કારણ કે તને ખૂબ જ તાવ આવે છે. છા, તું બહાર ખાટલા પર જઈને સૂઈ જા. પૂનમ બહાર ખાટલા પર જઈને સૂઈ જાય છે અને સૂતી સૂતી તેની આજુબાજુ તે જુએ છે. પૂનમ સૂતી સૂતી તેની બાજુમાં તળાવને જુએ છે. જુઓ, આ ચિત્રમાં તમને તળાવ દેખાય છે ને? શું શું દેખાય છે તેમાં? બોલો તો. બકરી, કાચબો, બગલો, ભેંસ, દેડકો દેખાય છે ને? ફ્રેન્ડ્સ, આપણી આસપાસ પણ આવા જ પ્રાણીઓ જોવા મળે છે. ચાલો આપણે જોઈએ કે આપણી આજુબાજુ કયા કયા પ્રાણીઓ જોવા મળે છે. જેમ કે ગાય, કૂતરો, ભેંસ, બિલાડી, બકરી, ઘેતું, વાંદરો, ઘોડો, ગધેડો, દેડકો, સાપ વગેરે પ્રાણીઓ. પૂનમ સૂતી સૂતી ઝાડ ઉપર પણ જોઈ છે. જુઓ, દેખાય છે ને આ ચિત્રમાં તમને ઝાડ? શું શું જોતી હશે પૂનમ? કોઈ કહેશે મને? ઝાડ પર કબૂતર, કાગડો, ચકલી, કાબર અને પોપટ જેવા પક્ષીઓ દેખાય છે. ને ભલે પેલો વાંદરો તો જુઓ, કેવો એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદકા માર્યા કરે છે. જોયો છે ને બધા એ વાંદરાને? અને પેલી ખિસકોલી પણ કેવી કૂદકા માર્યા કરે છે. પેલું પતંગિયું અને કીડીઓની હર પણ દેખાય છે. દેખાય છે ને બધાને? તો ચાલો આપણે પણ આપણી આસપાસ જોવા મળતા આવા જ પક્ષીઓને જોઈએ. જેમ કે મોર, પોપટ, ચકલી, કાગડો, બતક, મરઘી, કબૂતર, કોયલ, ઘુવડ, કાબર, બગલો, સાંભળી વગેરે પક્ષીઓ. ફ્રેન્ડ્સ, મેં તમને કહ્યું હતું ને કે પ્રાણીઓ અને પક્ષીઓમાં ઘણી બધી વિવિધતા જોવા મળે છે. તો ચાલો આપણે તેમનામાં જોવા મળતી વિવિધતાને વિગતવાર સમજીએ. પ્રાણીઓ અને પક્ષીઓમાં જોવા મળતી વિવિધતા. પ્રાણીઓ અને પક્ષીઓમાં અવાજ, હલનચલન, રહેઠાણ, આકાર અને ખોરાકમાં વિવિધતા જોવા મળે છે. ચાલો આપણે તેમનામાં જોવા મળતી વિવિધતાની ચર્ચા કરીએ. પ્રાણીઓ અને પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં પહેલી વિવિધતા છે અવાજ. દરેક પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ જુદા જુદા હોય છે. તમે બધાએ પ્રાણીઓ અને પક્ષીઓને બોલતા જોયા છે ને? દરેક પ્રાણીઓ અને પક્ષીઓ જુદું જુદું બોલે છે ને? બોલતો મનન, કબૂતર કેવું બોલે છે? વેરી ગુડ, ગુ 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 બોલે છે, બરાબર છે ને? બોલતો ઋતુ, ગધેડો કેવું બોલે છે? બોલતો. સરસ, હોંચી 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 બોલો છે ને એવું? આવી જ રીતે દરેક પ્રાણીઓ અને પક્ષીઓ જુદું જુદું બોલે છે. ચાલો આપણે જોઈએ કે કયા પ્રાણીઓ અને કયા પક્ષીઓ કઈ કઈ રીતે બોલે છે. જેમ કે કાગડો બોલે છે, ચકલી બોલે છે, મોર બોલે છે, બિલાડી બોલે છે,
કૂતરો બોલે છે, બકરી બોલે છે, એવી જ રીતે દરેક પ્રાણીઓ અને પક્ષીઓના અવાજમાં વિવિધતા જોવા મળે છે. પ્રાણીઓ અને પક્ષીઓમાં જોવા મળતી વિવિધતામાં બીજી વિવિધતા છે હલનચલન. હલનચલન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું. જેમ કે માણસો એટલે કે આપણે એક જગ્યાથી બીજી જગ્યાએ ચાલીને અથવા દોડીને જઈએ છીએ, તેવી જ રીતે પક્ષીઓ અને પ્રાણીઓની હલનચલન કરવાની રીતમાં પણ વિવિધતા જોવા મળે છે. ચાલો આપણે એમની વિવિધતાને જોઈએ. હલનચલન. કેટલાક પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે. કેટલાક પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પગે ચાલીને જાય છે. તો કેટલાક પેટ ઘસડીને જાય છે. કેટલાક કૂદકા મારીને જાય છે. તો કેટલાક દિવાલ પર ચડે છે. આ રીતે તેમનામાં હલનચલન કરવાની રીતમાં વિવિધતા જોવા મળે છે. તો ચાલો આપણે જોઈએ કે કયા પ્રાણીઓ અને કયા પક્ષીઓ કઈ રીતે હલનચલન કરે છે. જેમ કે કાગડો, કબૂતર, ઘુવડ, પોપટ, કાબર જેવા પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જાય છે. જ્યારે કૂતરો, ઘોડો, ઘેતું, બકરી અને ગાય જેવા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પગે ચાલીને જાય છે. તો વળી ગરોળી, મગર, અજગર, કાચિંડો, સાપ જેવા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ પેટ ઘસડીને જાય છે. તમે બધાએ જોયા છે ને આવા પ્રાણીઓને પેટ ઘસડીને જતા. જ્યારે કાંગાળો, ડેરકો, ચકલી જેવા પ્રાણીઓ અને પક્ષીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકા મારીને જાય છે. કરોળીઓ, ઘરોળી, ખિસકોલી જેવા પ્રાણીઓ દિવાલ પર પણ ચડી શકે છે. અરે, આ કરોળીઓ અને ઘરોળી તો બધાના ઘરમાં જોવા મળે છે. છે ને, તમારા બધાના ઘરે પણ જોવા મળે છે ને. તમને હોમવર્ક આપું છું. હોમવર્ક શું છે જાણવું છે ને? હોમવર્કમાં તમારે તમારા ઘરના સભ્યો સાથે બેસીને આપણી આસપાસ જોવા મળતા પ્રાણીઓ અને પક્ષીઓના અવાજ કાઢવાના છે. કરશો ને, ખૂબ જ મજા આવશે. ઓકે, બાય, ફરી મળીશું. થેન્ક યુ.